ગીર સોમનાથના તલાલા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોનો હોબાળો, ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને થયો વિવાદ, મોટા ભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોમાં આક્રોશ સાથે રોષ જોવા મળી રહ્યો છે, 25 કિલોના બદલે રાતોરાત 30ની ભરતી થતા ખેડૂતોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે, ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કુદરતના કહેર બાદ હવે સરકારનો કહેર જોવા મળી રહ્યો છે અને સરકારના કહેરનો ભોગ ધરતીપુત્રો બની રહ્યા છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સૂત્રોચ્ચાર સાથે આક્રોશભેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોના દ્રશ્ય છે ગીર સોમનાથના તલાલાના માર્કેટ યાર્ડના, કે જ્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કેન્દ્ર કરવામાં આવ્યા છે। પરંતુ ખેડૂતોનો આક્રોશ છે કે 50 ખેડૂત પૈકી માત્ર 5-7 ખેડૂતોની જ મગફળી ખરીદી થાય છે, બાકીના ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોની મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા જોવા મળી રહ્યા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ સરકાર દ્વારા રાતોરાત 25 કિલોના બદલે 30 કિલોની ભરતીનો આદેશ કરી દેવામાં આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો કરી ખેડૂતોની સાથે છેતરપિંડી કરી રહી છે, છેલ્લા 22 વર્ષથી આવું જ થઈ રહ્યું છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। હાલ તો બેહાલ બનેલા તલાલા પંથકના ખેડૂતોએ મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતને વારે સરકાર આવે તેવું જણાવી રહ્યા છે અને તેવી ગુહાર લગાવી રહ્યા છે। આમ ચૂંટણીલક્ષી આયોજન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોને લઈને અને બાદમાં બદલી નાખવામાં આવે છે। ચૂંટણી પૂરી થતાં જ ખેડૂતને છેતરવામાં આવી રહ્યો છે, ખેડૂતને હેરાન કરવામાં આવી રહ્યું છે, પરેશાન કરવામાં આવી રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે। એટલે કે હાથીના દાંત બતાવવાના પણ જુદા અને ચાવવાના પણ જુદા જેવો ઘાટ છેલ્લા 22 વર્ષથી ખેડૂતોનો ગુજરાતમાં થઈ રહ્યો છે તેવો પણ આક્ષેપ અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે ખેડૂતને વાહરે સરકાર આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વર્તમાન સરકાર છે ખેડૂતોને લૂંટી રહી છે એટલે લૂંટવાનું બંધ કરો ભાઈ, બંધ કરો ખેડૂતોને લૂંટવાનું બંધ કરો ભાઈ, બંધ કરો ખેડૂતોને બંધ કરો, વર્તમાન સરકાર ખેડૂતોને લૂંટી રહી છે, બંધ કરો બંધ કરો ખેડૂતોને લૂંટવાનું બંધ કરો ભાઈ, બંધ કરો બંધ કરો બંધ કરો ખેડૂતોને લૂંટવાનું બંધ કરો ભાઈ, બંધ કરો તાલાળા તાલુકાના ખેડૂતોને એક તો વરસાદ ખૂબ થયો છે, તાલાળા તાલુકા જેટલો ક્યાંય વરસાદ નથી એટલે મગફળી નબળી છે, તો એને સરકાર ઉપર જે આશા હતી પોષણક્ષમ ભાવ મળી અને પોતાની માંડવી લઈ લે એને બદલે ખેડૂતોને હેરાન કરવાની જ વાત છે। એક પોઈન્ટ કે બે પોઈન્ટ ઘટતું હોય તો કેન્સલ કરે છે, બીજા દિવસે પાસે એની માંડવી ભાઈ ભરાઈ જાય છે બીજા ખેડૂતોના નામમાંથી આવે તો, એટલે આપણે સરકારને એ જ વિનંતી કરવાની છે કે મગફળી પહેલાં જેમ હતું 25 કિલોની ભરતીમાં એમ 25 કિલોની ભરતીની અંદર ખેડૂતની મગફળી ખરીદી લે અને એક બે પોઈન્ટ ઘટતા હોય ઉતારો તો જતો કરીને પણ તોડી લે। આખા મુદ્દાની અંદર આ તલાલા માર્કેટિંગ યાર્ડની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદી સેન્ટર જે ચાલી રહ્યું છે એની અંદર આ તાલુકાની જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અહીંયા 150%થી પણ ઉપર વરસાદ થયો છે અને છેલ્લે ઓક્ટોબરની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ 2-4 ઇંચ જેવો સમગ્ર તાલુકાના દરેક ગામડાઓમાં થયો છે, એટલે અહીંયા જે મુખ્ય પાક તરીકે મગફળીનો પાક હોય ચોમાસું અને એની અંદર જે કંઈ ચોમાસું પાક એકદમ નબળો થયો છે અતિવૃષ્ટિના કારણે અને એ પોતાનો પાક સરકારશ્રીની ઓનલાઈન નોંધણી મુજબ જેમનો વારો આવતા તેઓ પોતાનો મગફળીનો પાકનો જે માલ જથ્થો લઈને આવે છે એની અંદરથી 70-75 ખેડૂતોને બોલાવવામાં આવે છે, એમાંથી 5-7-8 ખેડૂતોની જ મગફળી પાસ થાય છે, બાકીના ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે, તે જે પોતાનો ઉત્પાદિત થયેલ નબળો અતિવૃષ્ટિના કારણે જે પાક છે એ જ લઈને આવે છે, એ બીજેથી ખરીદી કરીને પરચેજ કરીને અહીંયા વેચવા આવતા નથી, જેથી કરીને સરકારશ્રીએ આ કપરી પરિસ્થિતિની અંદર જે કંઈ વરસાદ છે તો સમગ્ર ગુજરાતની અંદર દરેક તાલુકામાં સરખો વરસાદ નથી તો અહીંયા વધારેમાં વધારે વરસાદ થયેલ છે। ગુજરાતમાં પેટા ચૂંટણીઓનો પણ માહોલ ચાલી રહ્યો છે, આજે 3 તારીખ છે, મતદાન થઈ રહ્યું છે,
તો સરકારે પહેલા 25 કિલોની ભરતીનો પરિપત્ર કરી અને ભરતીની અંદર એક ગુણીની અંદર 25 કિલો ભરતીમાં મગફળી તોડતા હતા, એ ગઈકાલથી એકાએક પરિપત્ર કરી અને 30 કિલોની ભરતીમાં લઈ ગયા છે. એટલે ખેડૂતોને ગેરમાર્ગે દોરી ચૂંટણીલક્ષી કામ છે એ પૂર્ણ કરી અને ખેડૂતોને હેરાન કરવા સિવાય કોઈ પણ આ સરકારનો જે કંઈ મુખ્ય હેતુ દેખાતો નથી. અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે સમગ્ર જગ્યાએ વધારે વરસાદ છે, ઓછો વરસાદ છે, તેની અંદર જે મગફળીનો પાક છે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એની અંદર થોડી સહાનુભૂતિ રાખીને પણ એક બે પોઈન્ટ આગા પાછો હોય તો એ તોડી લેવી જોઈએ. કારણ કે જે આ મગફળી છે એ માર્કેટમાં કોઈ પણ બીજી જગ્યાએ પણ એના 10,000 પણ કોઈ આપે એમ નથી. એટલે ખરીદથી ઘણા ખેડૂતોને આપઘાત કરવી પડે એવી પરિસ્થિતિ થયેલ છે. કોઈ ખેડૂતને એકાદ ખેડૂત અહીંયા ઉમરેઠી ગામના છે, એનું મગફળી રિજેક્ટ થતાં એક આવતા મૃત્યુ પામેલ છે. તો આવા કપરા સમયની અંદર સરકારશ્રી છે એ તુરંતમાં તુરંત લગતા વિભાગને સૂચના આપીને અમારા તલાલા તાલુકાના ખેડૂતોની મગફળી તોડે એવી અમારી વિનંતી કરી. જેમ સાલુ થઈ ને માંડવી ચોખવાની સરકારી પ્રક્રિયા એટલે તેજી પછીની ભરતી હતી. આ 3 તારીખે આજ મતદાન છે 8 બેઠકનું, એટલે એ કાલ પૂર્ણ થઈ ગયું, આજ પૂર્ણ જ થઈ ગયું કહેવાય ને. એટલે આ લોકોએ રાતોરાત 30 કિલોની ભરતી પાછી કરી નાખી બરાબર. એટલે કારણ કે એને જરૂર હતી એ પૂરી થઈ ગઈ. ત્રીજા નંબરમાં આ જિલ્લા પંચાયત આગળ ગઈ હોય તે ખેડૂતને મોટી નુકસાની થઈ. જોઈ બોલામાં હોત તો કાંકરા શોખે સાહેબ. અત્યારે શું તકલીફ પડે? અટાણે તકલીફ કોઈ માંડવીઓ રિજેક જ કરે, ખાલી 2-4 ઉતારો અને ઉતારાની માંડવી નથી. 150 ઇંચ વરસાદ પડ્યો, માંડવી કોઈ પણ ઉતારો નથી, કોઈને 35નો ઉતારો નહીં બેહે બરાબર. તો હવે અટાણે ખેડૂત જાય ક્યાં? પાછા ત્રીજા નંબરમાં એ લોકો માંડવી ટ્રેક્ટરમાં સાહેબ સૂટી ભરી હોય તો એને સેમ્પલ લઈ લેવું જોઈએ. હાલો કે ભાઈ તમારી રિજેક્ટ, આ તો હેઠી ઠલવાવે ને પછી પાછી મજૂરી ખેડૂ માથે સળાવે, ભાડા સળાવે. ટ્રેક્ટર અહીં રાખીએ તો એના ભાડા સળે ને ટ્રેક્ટર વાળો, એમને તો આવવાનો નથી. 90% સાધનવાળા વગરના હોય, સાધનવાળા હોય 10%. શું સરકારને વિનંતી? સરકારને વિનંતી કે જે માંડવી છે ને ભાઈ ખરેખર હિતાવીનો ઉતારો હોય ને તો એ ખરેખર આ પોઝિશનમાં ખેડૂતની માંડવી જો.